સૌપ્રથમ આપણે ગુજરાત રિલેટેડ કરંટ અફેર્સની વાત કરીએ તો તેમાંનો સૌપ્રથમ ટૉપિક છે કે સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન થયું હતું સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન થયું હતું છેલ્લા અઠાવન વર્ષથી અહીં કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન થાય છે ત્રિવેણી ઘાટના વિશાલ મેદાનમાં આ મેળો ભરાય છે પછી આપણે વાત કરીશું ભારત રિલેટેડ કરન્ટ અફેર્સની જેમાંનો સર્વપ્રથમ ટોપિક શું છે તો કે રાજસ્થાનની પ્રથમ હસ્તકલા નીતિ બહાર પાડવામાં આવી રાજસ્થાન રાજ્ય સરકારે તાજેતરમાં હસ્તકલા નીતિ બે હજાર બાવીસ બહાર પાડી હતી હસ્તકલા નીતિ બે હજાર બાવીસ સ્થાનિક હસ્તકલા ઉદ્યોગની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા અને નવી નોકરીઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે તે સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત કળા અને હસ્તકલાના પુનરુત્થાન માટે રોકાણને પ્રોત્સાહન આપશે તે રાજ્યમાંથી હસ્તકલા નિકાસને વધુ પ્રોત્સાહન આપવા માંગે છે આ નીતિ હસ્તકલા ક્ષેત્રે માટે જરૂરી માળખાકીય સુવિધાને મજબૂત કરશે અને આજીવિકાની તકોને વેગ આપશે તેવી અપેક્ષા છે આ નવી નીતિ દર વર્ષે રાષ્ટ્રીય સ્તરના હસ્તકલા સપ્તાહનું આયોજન કરીને કારીગરોને સશક્ત બનાવશે રાજસ્થાન છ લાખથી વધુ હસ્તકલા ઉદ્યોગના કારીગરોનું ઘર છે વર્ષ બે હજાર વીસ અને એકવીસમાં હસ્તકલા નિકાસ મૂલ્ય છ હજાર બસો પાંચ પોઈન્ટ બત્રીસ કરોડ છે હવે આપણે વાત કરીશું અગત્યના ટોપિક એવા મથુરા વૃંદાવન કાર્બન ન્યૂટ્રલ ટાર્ગેટ બે હજારને એકતાલીસ તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે મથુરા વૃંદાવનને વર્ષ બે હજાર એકતાલીસ સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશન બનાવવામાં આવશે ભારતના કોઈપણ પ્રવાસન સ્થળ માટે આ પ્રકારનો પ્રથમ કાર્બર ન્યુટ્રલ માસ્ટર પ્લાન હશે આ વિસ્તારમાં જાહેર પરિવહન તરીકે ઉપયોગમાં લેવાતા ફક્ત ઇલેક્ટ્રિક વાહનોને જ મંજૂરી આપવામાં આવશે આ પ્રદેશમાં કુલ બસ્સો બાવન જળાશયો અને ચોવીસ જંગલો પણ પુનર્જીવિત થશે પછીનો આપણું નેક્સ્ટ ટોપિક છે ભારતનું પ્રથમ ખાનગી યાન સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્કાય રૂટ એરોસ્પેસ પ્રારંભ મિશન હેઠળ બારથી સોળ નવેમ્બર બે હજાર બાવીસ દરમિયાન ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ એસને અવકાશમાં મોકલવા માટે તૈયાર છે સ્કાયરૂટ એરોસ્પેસ એરોસ્પેસ બિઝનેસમાં એક ભારતીય સ્ટાર્ટઅપ છે વિક્રમ એસ રોકેટ એક તબક્કાનું સબ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે જે ત્રણ પેલોડ વહન કરશે પ્રારંભિક મિશનનો ઉદ્દેશ્ય ત્રણ પ્લેલોડને અવકાશમાં લઈ જવાનો છે જેમાં બે પોઈન્ટ પાંચ કિલોગ્રામના પેરોડનો સમાવેશ થાય છે જે ઘણા દેશોના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવ્યો છે પછીનો અગત્યનો ટોપિક છે ગંગા ઉત્સવ બે ને બાવીસ તાતરમાં જળશક્તિ મંત્રાલયે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા એનએમસીજીના સહયોગથી ગંગા ઉત્સવ બે હજાર બાવીસનું આયોજન કર્યું હતું એનએમસીજી નદી સાથે લોકોના સંબંધને મજબૂત કરવા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે ગંગા ઉત્સવ બે હજાર બાવીસે આઝાદી કા અમૃત મહોત્સવને સમર્પિત છે જે ભારતીય સ્વતંત્રતાના પંચોતેર વર્ષની યાદગીરીમાં ઉજવવામાં આવે છે તેનો હેતુની વાત કરીએ તો ગંગા અને તેની ઉપનદીઓના તટ પ્રદેશમાં આવેલા શહેરો અને નગરોમાં પંચોતેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું છે આ ઉત્સવમાં કલા સંસ્કૃતિ સંગીત જ્ઞાન કવિતા સંવાદો અને વાર્તાઓનું મિશ્રણ સામેલ છે એનએમસીજીએ બે હજાર સોળમાં સ્થપાયેલ રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલનું અમલીકરણ એકમ છે જેને રાષ્ટ્રીય ગંગા નદી બેસીન અથોરિટીનું સ્થાન લીધું છે પછીનો આપણો અગત્યનો ટોપિક એવો છે ભારત બન્યું આફ્રિકાનું ટોચનું સંરક્ષણ નિકાસકાર તાજેતરમાં જોહનસબર્ગમાં ઇન્ડિયા એક્ઝિમ બેંક દ્વારા આયોજિત ભારત દક્ષિણ આફ્રિકા ગ્રોથ પાર્ટનરશીપ પર સીઆઈઆઈ એક્ઝિમ બેંક પ્રાદેશિક કોન્કલેવ કાર્યક્રમમાં રિ ઇન્ડિયાઝ ઇકોનોમિક ઇન્ગેજમેન્ટ વિથ સાઉથર્ન આફ્રિકા શીર્ષક હેઠળનો અહેવાલ રજૂઆત કરવામાં આવ્યો હતો આ રિપોર્ટ મુજબ ભારત આફ્રિકામાં ટોચના સંરક્ષણ નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે મોરિશિયસ મોઝમ્બિક સેસેલ્સ બે હજાર સત્તર અને બે હજાર એકવીસ વચ્ચે મેડ ઇન ઇન્ડિયા શસ્ત્રોના ટોચના આયાતકાર છે હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે મધમાખીની નવી પ્રજાતિ શોધાઈ તાજેતરમાં બસોથી વધુ વર્ષના અંતરાલ પછી પશ્ચિમ ઘાટમાં એપિસ કેરીગોડિયન નામની સ્થાનિક મધમાખીની નવી પ્રજાતિ મળી આવી છે ભારતમાં છેલ્લી મધમાખી એપિસ ઇન્ડિયા ફેબ્રિસિયસ દ્વારા વર્ષ સત્તરસો અઠ્ઠાણુંમાં મળી હતી આ નવી શોધ સાથે વિશ્વમાં મધમાખીની પ્રજાતિઓની સંખ્યા વધીને અગિયાર થઈ ગઈ છે આગળનો આપણો ટૉપિક છે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ બે હજાર ત્રેવીસ લોન્ચ કરવામાં આવી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ બે હજાર ત્રેવીસ ટૂલ રૂરલ વોશ પાર્ટનરશીપ ધ વે ફોરવર્ડ પરના તકનીકી સત્રમાં લોન્ચ કરવામાં આવી હતી તેનું આયોજન પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના નેજા હેઠળ આવે છે આ ઇવેન્ટ દરમિયાન સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ બે હજાર ત્રેવીસ માટેની ટૂલ અને અને ટ્વિનપીટ ટુ રેટ્રોફીટ અભિયાન માટે વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવી હતી પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશને નવ નવેમ્બર બે હજાર બાવીસના રોજ બીજી અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ હેઠળ મહિલા કેન્દ્રિત પડકાર શરૂ કર્યો છે આ પડકારો જીવનના તમામ ક્ષેત્રોની મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતી મુખ્ય સમસ્યાઓ સાથે સંબંધિત છે મહિલા કેન્દ્રિત પડકારો જીવનના તમામ ક્ષેત્રોની મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતી મુખ્ય સમસ્યાઓ સાથે સંબોધિત કરે છે તેમાં નવીનતા દ્વારા મહિલાઓની સુસ્થા મહિલાઓની સુરક્ષામાં સુધારો કરવા માટેની નવીનતાઓ મહિલાઓ માટે વ્યવસાયિક નેટવર્કિંગ તકો માતાઓના જીવનને સુધારવા અને ગ્રામીણ મહિલાઓના જીવનને સરળ બનાવવા માટે નવીનતાઓનો સમાવેશ થાય છે હવે પછી આપણે વાત કરીશું વિશ્વ કરંટ અફેર્સની જેમાંનો સર્વપ્રથમ ટૉપિક છે મિડલ ઇસ્ટ ગ્રીન ઇનિશિયેટિવ સાઉદી અરેબિયાએ તાજેતરમાં મિડલ ઈસ્ટ ગ્રીન ઇનિશિયેટિવ માટે બે પાંચ બિલિયન અમેરિકન ડોલરની પ્રતિબદ્ધતા દર્શાવી છે મિડલ ઈસ્ટ ગ્રીન ઇનિશિયેટીવે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા મધ્ય પૂર્વમાંથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને રોકવા માટે બે હજાર એકવીસમાં શરૂ કરાયેલ તેના પ્રકારનું પ્રથમ પ્રાદેશિક ગઠબંધન છે તે પ્રદેશમાં કાર્બન અને સાહીઠ ટકાથી વધુ છસો સિત્તેર મિલિયન ટન કરતાં વધુ કાર્બન સમ સમકક્ષ ઘટાડવાનું લક્ષ્ય રાખે છે પછીના આપણો નેક્સ્ટ ટૉપિક છે સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર રિપોર્ટ બે ને બાવીસ તાતરમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગનાઇઝેશન એટલે કે એફ એ ઓ દ્વારા સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન માફ કરજો ડબલ વખત આવી ગયું છે સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર રિપોર્ટ બે હજાર બાવીસની આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી આ ફ્લેક્સિપ રિપોર્ટ દર વર્ષે તૈયાર કરવામાં આવે છે આ રિપોર્ટ વિશ્વભરના સત્યાવીસ કેસ સ્ટડીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે જે વિવિધ તકનીકોનું પ્રતિનિધિત્વ કરે છે પ્રતિ હજાર હેક્ટર ખેતીલાયક જમીન પર ઉપલબ્ધ ટ્રેક્ટરની સંખ્યાના ડેટા અનુસાર યાંત્રીકરણના ક્ષેત્રમાં અસમાન પ્રગતિ થઈ છે ઉત્તર અમેરિકા યુરોપ અને ઓશિનિયાના ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં ઓગણીસો સાહીઠ સુધી ભારે યાંત્રીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ પછી આમાં માફ કરજો પરંતુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોમાં યાંત્રીકરણનું સ્તર ઓછું હતું પછી છે વર્લ્ડ ટ્રાવેર માર્કેટ એક્ઝિબિશન ભારત લંડનમાં સાત નવેમ્બર બે હજાર બાવીસથી શરૂ થનારા વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ એક્ઝિબિશનમાં ભાગ લેશે તે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટા પ્રદર્શનોમાંનું એક છે આ વર્ષ પ્રદર્શનની થીમ પ્રવાસનનું ભવિષ્ય હવે શરૂ થાય છે તે છે પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રદર્શનમાં ભારત પોતાના પર્યટન માટે પ્રિય દેશ તરીકે રજૂ કરશે ભારતીય પવેલિયન ખાતે ત્રણ દિવસીય પ્રદર્શનમાં વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો ટુર ઓપરેટર સહિત સોળ હિત ધારકો ભાગ લઈ રહ્યા છે આગળનો આપણો નેક્સ્ટ ટોપિક છે સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ ઇન બે હજાર બાવીસ રિપોર્ટ વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુએમઓ દ્વારા છ નવેમ્બરના રોજ બે હજાર બાવીસમાં વૈશ્વિક આબોહવાની સ્થિતિનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો આ રિપોર્ટ અનુસાર છેલ્લા આઠ વર્ષ રેકોર્ડ પર સૌથી ગરમ વર્ષ હતા વર્ષ બે હજાર બાવીસમાં વૈશ્વિક સરેરાશ તાપમાન અઢારસો પચાસથી ઓગણીસો પૂર્વ ઔદ્યોગિક સરયાસ કરતાં લગભગ એક પોઈન્ટ પંદર અંશ સેલ્સિયસ વધારે છે જે એક પોઈન્ટ ઝીરો બે અંશ સેલ્શિયસથી એક પોઈન્ટ અઠ્યાવીસ અંશ સેલ્સિયસ સુધીની છે બે હજાર એકવીસમાં મહાસાગરનું તાપમાન રેકોર્ડ સ્તરે વધવાનો અંદાજ છે જે નવીનતમ મૂલ્યાંકન વર્ષ છે છેલ્લા બે દાયકાઓમાં સમુદ્રી ઉષ્ણતાનો સૌથી વધુ દર નોંધવામાં આવ્યો છે ઓગણીસો ત્યાંસી માફ કરજો ત્રાણુંથી છેલ્લા ત્રીસ વર્ષમાં સમુદ્રનું સ્તરનું જે સ્તર છે તે બમણું થઈ ગયું છે ભારત સહિત દક્ષિણ એશિયામાં બે હજાર બાવીસમાં આબોહવા પરિવર્તનને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક છે ચોમાસા પહેલાંના સમયગાળા દરમિયાન ભારત અને પાકિસ્તાનમાં તાપમાન અસાધારણ રીતે વધારે હતું હવે આપણે વાત કરીશું પ્લેન લેંગ્વેજ એક્ટ ન્યૂઝીલેન્ડ ન્યૂઝીલેન્ડ સરકાર દ્વારા તાજેતરમાં પ્લેન લેંગ્વેજ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો આ અધિનિયમમાં સરકારી અધિકારીઓએ સત્તાવાર દસ્તાવેજોને વેબસાઇટમાં સરળ અને સરળતાથી સમજી શકાય તેવી અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો જરૂરી છે આ અધિનિયમનો ઉદ્દેશ્ય સામાન્ય લોકો માટે સંદેશાવ્યવહારને સ્પષ્ટ સમાવિષ્ટ અને સરળતાથી સુલભ બનાવીને જાહેર સેવાની કાર્યક્ષમતા અને જવાબદારીઓ સુધારો કરવાનો છે આ અધિનિયમ મુજબ સાદી ભાષા એવી ભાષા છે જે લક્ષિત પ્રેક્ષકોને એકવાર વાંચ્યા પછી સમજાવવા માટે સક્ષમ બનાવે કાયદો મુખ્યત્વે તેમની બીજી ભાષા તરીકે અંગ્રેજી બોલે છે અને ઓછું શિક્ષિત છે તેમને લાભ આપવાનો પ્રયાસ કરે છે પછી વાત કરીએ બ્લેક સી ગ્રેન ઇનિશિયેટિવ બરાબર તાજરમાં રશિયા બ્લેક સી ગ્રેન્સ ઇનિશિયેટિવમાં ફરી જોડાયું છે બ્લેક સી ગ્રેન્ડ્સ ઇનિશિએટિવનો ઉદ્દેશ્ય વૈશ્વિક બ્રેન બાસ્કેટમાં રશિયન પગલાંને કારણે સપ્લાય ચેઇન વિક્ષેપને પરિણામે ખાદ્ય પદાર્થોના ભાવ વધારાને સંબોધવાનો પ્રયાસ કરવાનો છે યુએન એટલે કે યુનાઇટેડ નેશન અને તુર્કી દ્વારા જુલાઈ બે હજાર બાવીસમાં બે હજાર બાવીસમાં ઇસ્તાનબુલમાં કરાર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા શરૂઆતમાં એકસો વીસ દિવસના સમયગાળા માટે શરૂ કરવામાં આવ્યું હતું તેને યુક્રેનિયન નિકાસ કે ખાસ કરીને ખાદ્ય અનાજ માટે સુરક્ષિત દરિયાઈ માનવતાવાદી કોર્ડર પ્રદાન કર્યું હતું આ પહેલો મુખ્ય વિચાર અનાજનો પુરવઠો સુરક્ષિત કરીને ખાદ્ય પદાર્થોના ભાવ ફુગાવાને મર્યાદિત કરવાનો હતો પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેન સ્વિત્ઝરલેન્ડમાં કાર્યરત થઈ વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેન સ્વિત્ઝરલેન્ડમાં સિસ રેલવેની એકસો પંચોતેરમી વસગાત દરમિયાન કાર્યરત કરવામાં આવી હતી આ પેસેન્જર ટ્રેન એક પોઈન્ટ નવ કેમી લાંબી છે જેમાં સો કોચ છે તે પેડ્રામાં અલ્બુલા ટનલથી ફિલિસુનની બહારના લેન્સવાઇસર વાયડક સુધી પંદર પોઈન્ટ પાંચ માઇલ સુધી ચાલી હતી અને બર્ગુન ખાતે યાત્રા સમાપ્ત થઈ હતી આ ટ્રેનનું સંચાલન સાત ટ્રેન ડ્રાઈવરો અને એકવીસ ટેકનિશિયન દ્વારા કરવામાં આવ્યું હતું હવે આપણે આજે ટોપિક જોઈ ગયા તેના પરથી પરીક્ષાલક્ષી કેવા પ્રકારના ક્વેશ્ચન બની શકે છે તેની ચર્ચા કરીએ સોમનાથનો કેવો લોકમેળો પ્રસિદ્ધ છે તો કે કાર્તિકી પૂર્ણિમાનો તાજેતરમાં કોણે સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર રિપોર્ટ બે હજાર બાવીસ બહાર પાડ્યો એફએઓ તાજેતરમાં ભારતે ખાલી જગ્યામાં આયોજિત વર્લ્ડ ટાવેલ માર્કેટ એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો લંડન તાજરમાં કોણા દ્વારા સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમ ક્લાઇમેટ ઇન બે હજાર બાવીસ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો તો કે ડબ્લ્યુએમઓ તાજેતરમાં કયા મંત્રાલયે નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના સહયોગથી ગંગા ઉત્સવ બે હજાર બાવીસનું આયોજન કર્યું જળશક્તિ મંત્રાલય તાજેતરમાં ખાલી જગ્યા દેશ આફ્રિકાનું ટોટનું સંરક્ષણ નિકાસકાર બન્યું ભારત પ્લેન લેંગ્વેજ એક્ટ કયા દેશ સાથે સંકળાયેલ છે ન્યૂઝીલેન્ડ તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે મથુરા વૃંદાવનને વર્ષ ખાલી જગ્યા સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશન બનાવવામાં આવશે બે હજારને એકતાલીસ તાજેતરમાં પશ્ચિમ ઘાટમાં કઈ સ્થાનિક મધમાખીની નવી પ્રજાતિ મળી આવી એપીસ કેરીંગોડિયન તાજેતરમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ બે હજાર ત્રેવીસ ટૂલ કીટ રૂરલ વોસ પાર્ટનરશીપ ધ વે ફોરવર્ડ પરના તકનીકી સત્રમાં લોન્ચ કરવામાં આવી હતી તેનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો કે પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ પછી છે વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેન કયા દેશમાં કાર્ય થઈ સ્વિટરલેન્ડ ખાલી જગ્યાના અટલ ઇનોવેશન મિશને નવ નવેમ્બર બે હજાર બાવીસના રોજ બીજી અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ હેઠળ મહિલા કેન્દ્રિત પડકાર શરૂ કર્યો નીતિ આયોગ કયા દેશે તાજેતરમાં મિડલ ઇસ્ટ ગ્રીન ઇનિશિયેટિવ માટે બે પોઈન્ટ પાંચ બિલિયન અમેરિકન ડોલરની પ્રતિબદ્ધતા દર્શાવી છે તો કે સાઉદી અરેબિયા સો વિદ્યાર્થી મિત્રો વીક પિસ્તાલીસના પીડીએફનો પાર્ટ વન આપણે અહીંયા પૂર્ણ કરીએ વિડીયો પસંદ પડ્યો તો મેક્સિમમ લોકોને શેર કરજો મળી આવતા આવ્યું ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ